સાતમી એપ્રિલ 2024 ફરી એકવાર વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય દિવસ ઉજવી રહી છે. વર્લ્ડ હેલ્થ ડે એ માટે ઉજવવામાં આવે છે કે જેથી આરોગ્ય તરફ લોકોની અવેરનેસ વધે, લોકોની વૃત્તિ વધે. આ વર્ષનો થીમ શું છે? આ વર્ષનો થીમ છે માય હેલ્થ માય રાઇટ. આપણને નવાઈ લાગે કે હેલ્થ એટલે કે આપણી આરોગ્ય એ કઈ રીતે આપણું હક હોઈ શકે, પણ વિશ્વના અનેક દેશોમાં હજી લોકોને આરોગ્ય પણ યોગ્ય રીતે મળી નથી રહ્યું. તો વિશ્વ આરોગ્ય સંસ્થા શું એક્સપેક્ટ કરે છે? વિશ્વ આરોગ્ય સંસ્થા ચાહે છે કે વિશ્વમાં દરેક વ્યક્તિને, એ ભારત હોય કે અમેરિકા હોય, આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, દરેકે દરેક વ્યક્તિને શુદ્ધ ખોરાક, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ, પૂરતું એજ્યુકેશન, આ ઉપરાંત દરેકે દરેક વ્યક્તિનું આરોગ્ય સારું રહે એને માટે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર મળી રહે. વેલ, આમાંની જે આગળની વસ્તુઓ છે એને માટે સરકાર પ્રતિબદ્ધ છે, સરકાર કરી રહી છે કામકાજ, અને આપણે જોઈ પણ રહ્યા છીએ. પરંતુ જે વાત છે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર, એને માટે અમે HCGમાં કાર્યબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ આપને વિશ્વકક્ષાની ઉચ્ચ તબીબી સારવાર આપવા માટે. આ તબીબી સારવારનો મતલબ એવો નથી થતો કે તમને રોગ થયો હોય તો અમે મદદરૂપ થઈએ, એ તો અમે કરીએ જ છીએ. એ ઉપરાંત તમને રોગ થતો અટકાવવો, કદાચ એનું નામ જ સૌથી આદર્શ તબીબી સેવા છે. તો વિશ્વ આરોગ્ય દિને આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ, આપણે આપણા શરીરમાં રોગો થતા અટકાવીશું, રોગો થતા અટકાવવા માટે જરૂરી પગલાં ભરીશું. આ પગલાં એટલે યોગ્ય ખોરાક, યોગ્ય કસરત, યોગ્ય સમયે જરૂરી તપાસ, રોગો વિશેની સમજણ, અને જ્યાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન, ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ. અને આ બધા વિશે સમજવા માટે, સલાહ લેવા માટે HCG છે ને.